કપચી નો કકડાટ પાલિકાના 10 કરોડ નું કામ અટવાયું 500 થી વધુ સાઇડો ઠપ કફોડી હાલત ક્વોરી એસોસિએશન ની હડતાલ ના કારણે કપચી વહન અટક્યું સોમવારે ક્વોરી સંચાલકો અને સરકાર વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હડતાલ લંબાશે રાજ્યમાં ક્વોરી એસોસિએશન ને પરતર પ્રશ્નોની માંગ સાથે હડતાલ નું શસ્ત્ર ઉગામ્યું છે જેની સીધી અસર વડોદરા મહાનગરપાલિકાના 10 કરોડના કામ ઉપર અને 500 થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર વર્તાઈ રહી છે ક્વોરી બંધ રહેવાથી કપચીનું પરિવહન અટકી જતા પરિસ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં ક્વોરી એસોસિએશન છેલ્લા 17 દિવસથી હડતાલ પર છે ક્વોરી અંગે સરકારે કરેલા વાયદાઓ પૂર્ણ નહીં થતા ક્વોરી એસોસિએશન કોઈ પણ પ્રકારની કપચી મેટલ સહિતની વસ્તુઓ કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ સરકારને સપ્લાય કરવાનું બંધ કર્યું છે જેની હવે અસર વર્તાઈ રહી છે વડોદરા શહેરમાં બનતા રોડમાં વપરાતી નાની કપચી પંચમહાલ જિલ્લાની ક્વોરીમાંથી આવતી હોય છે સૂત્રો મુજબ આ હડતાલના કારણે શહેરના 4 સ્માર્ટ રોડ સહિત કુલ 9 રોડ અને જિલ્લાના 1 રોડનું કામ અટવાઈ પડ્યું છે બીજી તરફ શહેરમાં હાલ 1800 ઉપરાંત નાની મોટી કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે જેમાં ક્વોરી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ક્રેડાઇનના સૂત્રો મુજબ ક્વોરીમાંથી મેટલ અને કપચી આવતી નહીં હોવાથી 500 થી વધુ સાઇડ ઉપર કામ બંધ છે જો આગામી દિવસોમાં હજી હડતાલ ચાલુ રહેશે તો બીજી કન્સ્ટ્રક્શન સાઇટોને તેની અસર થશે સોમવારે ગાંધીનગર ખાતે ક્વોરી એસોસિએશન અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી પરંતુ તેમાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાલ હજી લંબાશે અને તેની સીધી અસર સરકારી અને ખાનગી કામો પર પડશે વાસણ રોડ તરફ અકોટા ગેલ ઓફિસ તરફ ગોરવા રોડ તરફ ડસામા તળાવ તરફ સોમા તળાવ રોડ તરફ હરણી સ્માર્ટ રોડ સમા સાવલી સ્માર્ટ રોડ આજવા સ્માર્ટ રોડ વાઘોડિયા સ્માર્ટ રોડ કુરાલ સાનપુર સોખડા ખુર્દ ગત 1 મેથી ક્વોરી એસોસિએશન હડતાલ પર છે સોમવારે સરકાર સાથેની બેઠકમાં ઉકેલ આવ્યો નથી મંગળવારે સાંજે બીજી બેઠક છે હાલમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ઠપ થઈ રહ્યું છે નિવેડો નહીં આવે તો તમામ કન્સ્ટ્રક્શન કામો રોકાઈ જશે ચંદ્રકાંત રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં જે કોન્ટ્રાક્ટરોને સપ્લાય કરતા ક્વોરીના માલિકોના એક હડતાલ છે જેની એક બેઠક આજરોજ માનનીય મુખ્યમંત્રી સાથે થનાર છે અને એના બાદ ચોક્કસ સારું નિરાકરણ આવશે એવો વિશ્વાસ છે અને તુરંત એ કાર્યવાહી શરૂ થશે અને શહેરીજનોને સારા રસ્તા મળશે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા રસ્તા મળશે એવો અમને વિશ્વાસ છે